કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓની જાણકારી આપવા અને યોજનાનો લાભ બાકી રહેલા લાભાર્થીઓને પહોંચાડવાના ઉદ્દેશથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાઈ છે આ અભિયાનમાં કેટલીક મહત્વની યોજનાઓ પર વધુ ભાર મૂકવામાં આવશે તેમજ પ્રચાર પ્રસાર કરાશે જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના ભીલોડાથી ભારત સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવાના પ્રયાસના ભાગરૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સરકારની વિવિધ યોજનાઓનો લાભ જનજન સુધી પહોંચાડવાનો સરકારનો મક્કમ નિર્ધાર છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમાજના તમામ વર્ગના લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા અને તેમને વિકાસને મુખ્ય ધારામાં જોડવામાં ચાવીરૂપ સાબિત થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકારનો નિર્ધાર છે કે તમામ નાગરિકો સુધી આવાસ પાણી વીજળી સ્વાસ્થ્ય સ્વરોજગાર વગેરે પાયાની સુવિધાઓ પહોંચે આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી ત્યારે મહાનુભાવો વિવિધ યોજનાઓનો લાભાર્થીઓની સહાયના ચેક વિતરણ પણ કર્યા હતા ત્યારે ઉપસ્થિત તમામને વિકસિત ભારત શપથ લેવડાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમના મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમનું જીવંત ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડા જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ ભિલોડાના પદાધિકારી સાથે મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા ભિલોડા તાલુકા કક્ષાએથી સંકલ્પ યાત્રા વિકાસ ભારત દેશ દેશની અંદર આથી શરૂઆત થઈ રહી છે ત્યારે આજે અમે તંત્ર અને અહીંયા અમારા પદ પદાધિકારીશ્રીઓ સાથે અહીંયા તમામે તમામ નાગરિકોની સુવિધા કેવી રીતે ગામના છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે અને આખા દેશ વિશ્વ સ્તરે અને વિશ્વ લેવલે દેશની પ્રગતિ અને વિશ્વ વિશ્વગુરુ બને તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે જ્યારે આ ભીરોડા તાલુકો પણ એમાં સામેલ થશે અને જ્યારે જ્યારે આ દેશની જરૂરિયાત ઊભી થશે ત્યારે આ પીડા તાલુકાના નાગરિકો પણ આ ઝુંબેશમાં જોડાશે અને જે ગામ સુધી આ વિકાસ યાત્રા પહોંચે એ માટેના સંકલ્પ સાથે અમે આખા તાલુકાની અંદર અમે ફરીશું